આપણે ચેપ્ટર 4 કાર્બનિક સંયોજનો એનો વિડિયો આજે બનાવીએ છે. ત્રીજો વિડિયો શાયદ હોઈ શકે, મને નંબર નથી બરાબર ખબર, પણ ત્રીજો પાર્ટ. અને આપણે ગઈ વખતે જે વાત છોડી હતી વોહલરનો સિદ્ધિ, એના પછી આપણે શરૂ કરીએ છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવું. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું બંધારણીય સૂત્ર નક્કી કરવાના સોપાન જણાવો. તો છે ને, હું તમને આ એક સરસ રીતે સમજાવું છું આખી અલગ શૈલીમાં, બરાબર. પછી આપણે એને પ્રશ્નવાઇઝ સમજીશું. આપણે ઇથેન દ્વારા સમજવાનું છે, પણ આપણે એક સરસ રીતે સમજીએ આ ટોપિક. આપણે આમાં કઈ ઉતાવળ નથી, એટલે હું તમને ઓરિજિનલ કેમિસ્ટ્રી જે કાર્બનિક રસાયણ જરૂરી છે ને એના દ્વારા હું આ ટોપિક તમને સમજાવીશ, જે જૂની ચોપડી, નવી ચોપડી અને બધા 11-12 સાયન્સમાં કામમાં આવે એ ભાષામાં, બરાબર. એટલે સાંભળજો. જો કાર્બન છે ને, કાર્બન એ આપણે જાણીએ છીએ કે એક વિશિષ્ટ તત્વ છે. એની પાસે ચાર સંયોજકતા છે, એની પાસે ચાર, બરાબર. હવે માનો કે કાર્બન ને ચાર બંધ બનાવવા છે, એટલે એ થોડું પરાવલંબી છે, અત્યારે તો પરાવલંબી છે. એને પોતાને સહસંયોજક બંધથી જ આગળ વધવું પડશે, આયનિક નહીં બને, એ બધી વાતો થઈ ચૂકી છે. એની સામે હાઇડ્રોજન, હાઇડ્રોજનને એક બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એને બે કરવા છે. કાર્બનને ચાર છે, એને આઠ કરવા છે, બરાબર છે. એટલે આપણે એક સ્ટોરિકલ વિચારીએ કે હાઇડ્રોજનો છે ને, હાઇડ્રોજન એ માનો કે એ નીકળ્યા કે ઇલેક્ટ્રોન લેવા છે, ઇલેક્ટ્રોન લેવા છે કરતા નીકળ્યા, આખો ટોળો નીકળ્યું, એટલે કાર્બન એ તરત એમને બોલાયા, અહીંયા તમે પૂછો છો કે બતાવો છો એમ, એટલે પૂછો તો શબ્દાર્થ થાય લેવા છે, પણ પૂછવાની ભાષામાં આપવાની વાત થાય, અને લેવા છે એ પૂર્ણવિરામની ભાષા હોય તો લેવાની વાત થાય. એટલે કે પૂછો છો કે બતાવો છો એમ, તો કે ના અમે તો લેવા છે, અમારે તો એમ પૂછતા નથી, અમારે લેવા જ છે, જોઈએ જ છે. તો કાર્બને તરત જ એની જબરજસ્ત બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એને કીધું ચાર હાઇડ્રોજનને કે તમે ચાર જણા અહીંયા આવો, ચલો તમને બધાનો એક એક ઇલેક્ટ્રોન આપો. એટલે એક હાઇડ્રોજનને અહીંયા ઉભો રાખ્યો અને કીધું જો આ ઇલેક્ટ્રોન તારો, તારે એમ સમજવાનું તારો. બીજા હાઇડ્રોજનને અહીંયા ઉભો રાખ્યો અને કીધું જો આ ઇલેક્ટ્રોન તારો, એટલે તારા બે થઈ ગયા. ત્રીજા હાઇડ્રોજનને અહીં ઉભો રાખ્યો એટલે કીધું કે આ ઇલેક્ટ્રોન તારો, એટલે તારા બે થઈ ગયા. અને ચોથાને એણે અહીંયા ઉભો રાખ્યો અને કીધું કે આ ઇલેક્ટ્રોન તારો, એટલે એના બે થઈ ગયા. હવે હાઇડ્રોજનને વિચાર આવે કે સાલો આવા કળિયુગમાં, આવી મોંઘવારીમાં આપણને સામે ચાલીને કોઈ મદદ કરે તો આપણે થોડા ચિંતામાં પડીએ. ત્યારે યુગ બી ખરાબ છે, જો કોઈ સામેથી તમને મદદ કરવા આવતું હોય ને તો તમે પોતે બી એમ વિચાર કરો કે સાલો આ સામે ચાલીને આપણને મદદ કરે છે કેમ, નક્કી આને કંઈક લાભ હોવો જોઈએ એમ. અને પિક્ચરોમાં એવું બધું આવતું હોય છે અને પછી બધા હેરાન થતા હોય છે, એવું આમાં હાઇડ્રોજનને વિચાર આવે કે કાર્બનને શું લાભ હશે તો આપણને આવી રીતે સામે ચાલીને મદદ કરી. એટલે બધા હાઇડ્રોજનને ભેગા થઈને કાર્બનને પૂછ્યું કે ભાઈ આમાં તારે શું લાભ. તો કાર્બને તરત કહ્યું કે મારા 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. ત્યારે હાઇડ્રોજનને થયું કે આ તો આપણે પાંડવો કરતા થોડીક જ સારી સ્થિતિમાં રહ્યા, કેમ કે 5 પાંડવો વચ્ચે એક દ્રૌપદી હતી ને, એમ 4 હાઇડ્રોજનને હવે અહીંયા ખોડી રહેવાનું એવું થયું. કાર્બન જે છે એ આ બાજુ હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, આ બાજુ હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, ચારે ચાર એકલ બંધ બને. ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, ઇલેક્ટ્રોન યુગ્મ આને બે ઇલેક્ટ્રોન કહેવાય, એનાથી એક બંધ બને. આ રીતે તો ચારે ચાર બંધ બન્યા, એટલે આપણે કાર્બનની ચતુસંયોજકતા કહીએ છીએ, ચાર બંધ બનાવી શકે છે. આને CH4 પણ કહેવાય. આ છે ને અણુસૂત્ર, આ બંધારણીય સૂત્ર છે અને આને ઇલેક્ટ્રોનિક સૂત્ર કહેવાય. હવે તમારે શબ્દ નથી એવો, પણ આને ઇલેક્ટ્રોનિક સૂત્ર કહેવાય અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ કહેવાય. તમને એમ કે મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો તો આ થાય, એટલે આનું નામ છે મિથેન.
મિથેન નો અણુસૂત્ર પૂછે ને તો આ થાય, અને તમે જે સીએનજી ને પીએનજી વાપરો છો ને ગેસ એ આ છે મિથેન. ત્યારે હાઇડ્રોજન ને ખબર પડી કે તો સાલું આપણા કરતા તો એને લાભ વધારે છે, અને આ તો નિયમ છે દુનિયાનો કે જેવો તમારો ઉપયોગ વધે અથવા તમને ખબર પડે કે આ તો આપણે ઉપયોગી માણસો છીએ એટલે તરત જ આપણું મૂલ્ય આપણે વધારી દઈએ. એટલે હાઇડ્રોજન હવે કાર્બન બોલાવતો હતો તો હાઇડ્રોજન છે ને એક એક હવે અમે મફતમાં ના આવીએ, હવે અમે રૂપિયા લઈશું. એટલે કાર્બન મૂંઝાયો, મારા બેટા તો રૂપિયા લેવાની વાત કરે છે, મારા બેટા આપણે તો ચાર ચાર ની જરૂર છે, તો આપણે કેટલા બધા રૂપિયા જાય. ત્યારે કાર્બન આવી રીતે વિલામાં બેઠા હતા ને તો એમના એક વડીલ કાર્બને આવીને કીધું કે શું કરવા, આવી રીતે એકદમ બગડેલું સમોસું ખાધું એવું મો કરીને બેઠા છો બધા. તો કીધું કે આ તો યાર આવી સ્થિતિ ઉભી થઈ છે કે આ મારા બેટા હાઇડ્રોજન પહેલા તો આવી રીતે મફતમાં આવતા રહેતા હતા, આપણું કામ થઈ જતું, પણ હવે મારા બેટામાં બુદ્ધિ આવી ગઈ છે. યોગેશભી એમને ભણાયા ને તો કે આ તો તમારી જરૂર એને વધારે છે, તમે શું લેવા દોડી દોડીને જાઓ છો, રૂપિયા માંગે એમની પાસે, તો હવે આપણે શું કરીએ. ત્યારે કાર્બન એકદમ ખડખડાટ, વડીલ કાર્બન હતા ને એકદમ ખડખડાટ હસવા લાગ્યા. તો કે શું હસો છો, એક તો અમારી સ્થિતિ ખરાબ છે ને તમને હસવું આવે છે. તો કે એવું નથી કે તમને ખબર છે. તો કે શું કે દુનિયામાં આપણે એક એવી પ્રજા છીએ કે આપણામાં શાહરૂખ અને સલમાન ના પણ લગ્ન થઈ શકે છે. કાર્બન ના વડીલ એવું કહ્યું કે આપણામાં કાર્બનમાં શાહરૂખ અને સલમાન પણ પરણી શકે છે, તમે સમજો. એટલે કે એક તો અમે મુસીબતમાં છીએ, બુદ્ધિ કામ કરતી નથી, એમાં આવી ભારે ભાષા ના વાપરો, સમજાવો શું વાત કરો છો. એટલે કાર્બન કે તમને ખબર છે કે આપણે અંદર અંદર એકબીજા સાથે પણ બંધ બનાવી શકીએ છીએ. તમે એક કામ કરો કે તમારો એક એક ઇલેક્ટ્રોન છે અંદર અંદર મૂકી દો અને ત્રણ જ તમારી પાસે રાખો, આમાં ત્રણ જ, અને હવે હાઇડ્રોજન નો બોલાવો, એને રૂપિયા વધારે છે ને. એક કહેવત છે કે વાળંદ ભાવ વધારે ને તો આપણે વાળ વધારવાના, માળંદ ભાવ વધારે તો આપણે વાળ વધારો, એટલે ઉપયોગ ઘટાડો એમ. તો પછી હવે બે કાર્બને આવી રીતના પોતાની તાકાતનો ઉપયોગ કર્યો, એક ઇલેક્ટ્રોન અંદર અંદર મૂક્યો અને બાકીના ત્રણ રાખ્યા, અને હાઇડ્રોજનનો બૂમ પાડી કાઓ તો કે તમને ખબર છે ને રૂપિયા લઈશું કે હા વાંધો નહીં. એટલે કાર્બનનું ગણિત પાક્કું હાઇડ્રોજનનું, કે બે જણ બોલાવે છે ને એટલે આપણે ચાર દો આઠ જોઈશે, તો આઠ જણ દોડતા દોડતા આવતા હતા, એટલે તરત જ કાર્બને ચીસ પાડી, ચલે છ જણ જ આવો, બે જણ ની જરૂર નથી અમારે, સમજ્યા, છ જણ જ આવો. તો જો એક હાઇડ્રોજનને અહીંયા ઉભો રાખ્યો, બીજાને અહીંયા, ત્રીજાને અહીંયા, ત્રણ ને આણી યુઝ કર્યા અને ત્રણ ને આણી. તો આ રીતે તમે જો કાર્બન જે એકબીજા સાથે એકલ બંધ બનાવે છે આ રીતના, અને ત્રણ બાકીની સહજકતા હાઇડ્રોજન સાથે પૂરી કરે છે આ રીતે, એનાથી બને છે C2H6 E. તો આ તમારે છે ને હાઇડ્રોકાર્બન નું બંધારણ જે છે, હાઇડ્રોકાર્બન એટલે શું કે જેમાં માત્ર હાઇડ્રોજન ને કાર્બન ના જ પરમાણુ હોય, માત્ર હાઇડ્રોજન ને કાર્બન ના જ પરમાણુ હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય. હવે હાઇડ્રોકાર્બન નું બંધારણ કેવી રીતે બને છે તો આપણે આને ઇથેન દ્વારા સમજાવવું હોય ને તો આપણે આ રીતે સમજાવાય કે બે સોપાનો હોય છે, સોપાન એક કે જેમાં કાર્બન કાર્બન પોતે એક ઇલેક્ટ્રોન ને ભાગીદારીમાં મૂકે છે અને એના દ્વારા એ એક બંધ બનાવે છે, આ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ બને છે. અને દરેક કાર્બનની જે બાકીની ત્રણ સંયોજકતા બચી, બાકીની ત્રણ સંયોજકતા દરેક કાર્બનની એ હાઇડ્રોજન સાથે એ જોડે છે, જેને આપણે સોપાન બે કહીએ કે સી સી બન્યા પછી બાકીની ત્રણ સંયોજકતા જે બાકી રહી, ચોથી આ છે ત્રણ બાકી, તો એ હાઇડ્રોજન સાથે એકલ બંધ બનાવીને પૂર્ણ કરે છે, આ બીજું સોપાન. આ રીતે હાઇડ્રોકાર્બનનું બંધારણ બને છે.
આ પ્રશ્ન આખો મેં ચલાવી આપ્યો તમને, તમે ટેક્સ્ટમાં વાંચશો તો તમને મળી જશે, પણ હજી આપણી સ્ટોરી આપણે આગળ વધારીએ. બરાબર, આ જવાબ પતી ગયો, તમારો સવાલ પતી ગયો. ઇથેન દ્વારા આપણે જોઈ લીધું કે હાઇડ્રોકાર્બન બંધારણ કેવી રીતે થાય. તો પહેલું સોપાન કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ બને, અને બીજું સોપાન બાકીની ત્રણ સંયોજકતા હાઇડ્રોજન સાથે પૂર્ણ કરે. આ રીતે આ ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે આ, અને આ એનું બંધારણીય સૂત્ર છે, અને આ અણુસૂત્ર છે, આ અણુસૂત્ર છે. બરાબર, તો આપણે હજી થોડું આગળ જઈએ. સાંભળો કે માનો કે હાઇડ્રોજને હજી ભાવ વધાર્યો, હાઇડ્રોજને કીધું કે અમને અપમાન કર્યું તમે અમારું, અમે હજી ભાવ વધારીએ. તો કાર્બન પાસે એક જ ઇલાજ હતો, જે અમને કહેવાય આપણે કઈ વાળંદ ભાવ વધારે તો આપણે વાળ વધારો. તો કાર્બને શું કર્યું, પોતાના બે ઇલેક્ટ્રોન ભાગીદારી મૂક્યા, બે ઇલેક્ટ્રોન આણે, અને બે ઇલેક્ટ્રોન જ પોતાની પાસે રાખ્યા, બે, અને આણે બી બે. તો ઓબ્વિયસલી કે કાર્બનને હાઇડ્રોજનને બૂમ પાડી કાઓ, કે પેલા છ જણાની જેમ છ જણા આવતા હતા ને, તો ફરી વાર એમણે ચીસ પાડી કે છ જણાની જરૂર નથી, બે જણા પાછા જતા રહો, ચારની જ જરૂર છે અમારે. બે જણાને અહીંયા આશરો આપ્યો, બે જણાને અહીંયા આશરો આપ્યો. તો આ રીતે જે બન્યું ને, એમાં જો સી ડબલ બોન્ડ સી, આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બન્યો, અને એક બંધ આ હાઇડ્રોજન પાસે, બે, અને બે આ હાઇડ્રોજન પાસે. અને આ રીતે દોરવું વધારે સારું, આ રીતે, કારણ કે આ છે ને આ રીતે જ બંધારણ બતાય છે. અણુસૂત્ર તો સિમ્પલ છે, સી ટુ એચ ફોર, અને આને ઇથીન કહેવાય, ઇથીન, ઇથીન. એકચ્યુઅલી છે ને બે કાર્બન હોય એટલે ઇથ નામ ફિક્સ જ હોય, પણ એક જ બંધ વાળા બધા સંયોજનો પાછળ એન લાગે, એન, અને જેમાં દ્વિબંધ હોય ને, દ્વિબંધ, એમાં બધામાં ઇન લાગે. અને કદાચ તમારા આગલા ધોરણમાં આ વાતો આવી ગઈ હોય કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, શાયદ નવમા ધોરણમાં તમારે આ આવ્યું હોય. નવી ચોપડીના આધારે અમને ના ખબર હોય, નવમું નથી ભણાવતો એટલે, પણ જૂની ચોપડીમાં આ ટોપિક હતો તમારે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. એટલે જ્યારે એક જ બંધ હોય ને, એ બધાને એન પ્રત્યે લાગે, એન. એક કાર્બન હોય તો મિથેન, બે કાર્બન હોય તો ઇથેન, પછી આપણે જોઈશું આગળ બી બધા નામ. પણ દ્વિબંધ આવે, દ્વિબંધ, તો એમાં ઇન પ્રત્યે લાગે, બે કાર્બન એટલે ઇથેન માંથી ઇથીન, એવું નામ આવે. અણુસૂત્ર એનું જો સી ટુ એચ ફોર, આનું સી ટુ એચ સિક્સ, તો ઇથીન કહેવાય, સી ટુ એચ ફોર એને ઇથીન કહેવાય. પણ અહીંયા તમે જો કે અહીંયા પહેલો તબક્કો એ હતો કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બન્યો પહેલા, પ્રથમ તબક્કો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બન્યો. પછી બીજો તબક્કો છે, એમાં દરેક કાર્બન પાસે હાઇડ્રોજન કેટલા કેટલા ગોઠવાયા, બે બે ગોઠવાયા, બે બે હાઇડ્રોજન. તો પણ કાર્બનની ચાર સંયોજકતા પૂરી ના થઈ, એક બે ત્રણ જ થઈ, આની પણ એક બે ત્રણ જ થઈ. તો તબક્કો ત્રીજો આવ્યો, અને એમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ વધારાનો બન્યો. પછી તમે એને આ રીતે ગોઠવી દો, એ વધારે સારું, કઈ જરૂર નથી. તમે આને આમ પણ લખી શકો, સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ, આમે લખી શકાય, આને આને આમે લખી શકાય, સી ટુ એચ ફોર, અને આને આમે દોરી શકાય. તો ઇથીનમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે ને, ઇથીનમાં જે તબક્કા સોપાનો આ ત્રણ થયા, પહેલા કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, પછી હાઇડ્રોજન કાર્બન વચ્ચે બાકીના બે બંધ, એટલે તોય ત્રણ થયા. અને એક જ કામ કરો કે એનો દ્વિબંધ બનાવી દો, એટલે સીધા ચાર ચાર બંધ થઈ ગયા. આ કાર્બનના બે, ત્રણ ને ચાર બંધ, આ કાર્બનના પણ બે, ત્રણ ને ચાર બંધ, દરેક હાઇડ્રોજનનો એક એક બંધ. તો આ રીતે તમે જુઓ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આ રીતે દ્વિબંધ પણ બની શકે.
मानो के कार्बन हाइड्रोजन हजी डॉट डायटो हजी अरे भाव हजी वधारे तो पछी कार्बन छेले ब्रह्मास्त्र काढे त्रण त्रण इलेक्ट्रॉन भागीदारी मूके त्रण त्रण अने एक ज पोतानी पासे राखे अने पछी कार्बन ने बोलावे तो कार्बन के हवे अमे वधारे भाव लईशुं क्या वांधो नहीं आवो तमे तारे चार जण दौड़ता दौड़ता आवता था तो पाछा बे जण ने तगड़ी मूक्या खखड़ाईने चले पाछा जाओ बे जण फक्त बे जण आओ એટલે એક હાઇડ્રોજન અહીં મૂક્યો એક હાઇડ્રોજન અહીં મૂક્યો તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ અને એક એક બંધ હાઇડ્રોજન જોડે તો દરેક કાર્બનની ચાર સંયુક્તતાઓ પૂરી એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર અને બન્યું સી ટુ એચ ટુ એનું નામ છે ઇથાઇન ઇથાઇન તો તમે સમજો કે કાર્બન પોતે એક બંધ દ્વિબંધ ત્રિબંધ પણ બનાવી શકે છે એમાં એક બંધ વાળા સંયોજનો છે ને એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને આ દ્વિબંધ કે ત્રિબંધ વાળા હોય ને એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય એટલે કેવું થાય ખબર છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને આ લોકો એ એ એવા વેતમાં જ હોય એની રાહ જ જોતા હોય કે ક્યારે આપણે આ બંધ તોડી અને આપણે એક બંધ વાળું બનાવી દઈએ એટલે જેને કહેવાય ને કે પરણે પરણે આ બંધ બનાવેલા છે એ જેવો ચાન્સ મળે એવું તરત જ તૂટીને એક બંધમાં ફેરાવવા ટ્રાય કરે એટલે કે ઇથિન માંથી ઇથેન બનાવવા ટ્રાય કરે ઇથાઇન માંથી પણ ઇથિન અથવા ઇથિન માંથી ઇથેન બનવા ટ્રાય કરે બાકી એ સંતૃપ્ત અવસ્થા છે એ એને પસંદ છે જ્યારે આ અવસ્થા એને નથી પસંદ આ દ્વિબંધ કે ત્રિબંધ વાળી અવસ્થા એને નથી પસંદ અસંતૃપ્ત અવસ્થા છે જ્યારે પેલી સંતૃપ્ત છે એટલે આ જે હાઇડ્રોકાર્બનની આખી સ્ટોરી કહી ને એ સ્ટોરી આપણે આગળ વધારવી હોય કાર્બન તમે વિચારો કાર્બન એક બંધ બનાવી શકે દ્વિબંધ બનાવી શકે ત્રિબંધ બનાવી શકે એટલું જ નહીં પણ લાંબી શૃંખલા પણ બનાવી શકે આ તો બે કાર્બનની આટલી બધી વાતો થઈ કાર્બન તો લાઇનસર ત્રણ ચાર પાંચ લાખ બે લાખ ગમે તેટલા લાઇનસર જોડાઈ શકે છે અને એના કારણે એના સંયોજનોમાં કેટલી બધી વિશેષતા આવે હવે તમને ઓર એક વાત કરું કે હાઇડ્રોકાર્બન છે ને હાઇડ્રોકાર્બન સંયોજનો એ જુદા જુદા કેટલા પ્રકારનું બનાવી શકાય એટલે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ એવું કહેવાય આ તો ખાલી આપણે એક નાની સ્ટોરી કહી પણ હવે એની તાકાત જો તમને ખબર પડે કે કેટલી વિશિષ્ટ તાકાત છે હાઇડ્રોકાર્બન સંયોજનોની તો હાઇડ્રોકાર્બન કોને કહેવાય તમને ખબર છે કે જેમાં માત્ર હાઇડ્રોજન ને કાર્બનના જ પરમાણુઓની ગોઠવણી હોય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય પણ આ હાઇડ્રોકાર્બન સંયોજનો જુદા જુદા કેટલા પ્રકારના હોય છે સાંભળજો પહેલા આવે સરળ શૃંખલા વાળા સરળ શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન એટલે શું સરળ શૃંખલા વાળા એટલે શું તો સાંભળજો કે કાર્બન હોય ને કાર્બન એ મેં તમને કીધું એમ કે એવું નહીં કે બે જ ત્રણ બી હોઈ શકે ચાર પણ હોઈ શકે પાંચ પણ હોઈ શકે ગમે તેટલા હોઈ શકે પણ જો એ કાર્બન સંયોજનો કાર્બનના પરમાણુ એક જ લાઈનમાં ગોઠવાય એકબીજા સાથે એક જ લાઈનમાં ગોઠવાય લાંબી લાઈનમાં તો એને સરળ શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન કહેવાય હવે માનો કે આપણે આ ચાર જોડીએ એના બદલે ત્રણ જોડીએ તોય ચાલે બરાબર ચાર જોડીએ પાંચ જોડીએ તોય ચાલે તો આપણે આ કાર્બનની બાકીની સંયોજકતાઓ ત્રણ એ હાઇડ્રોજન સાથે પૂરી કરી દેવાનું આ કાર્બનની બાકીની બે બે તો છે બે એ હાઇડ્રોજન સાથે પૂરી કરી દેવાની આ કાર્બનની બાકીની ત્રણ એ હાઇડ્રોજન સાથે પૂરી કરી દેવાની તો આનું અણુસૂત્ર બને સીએચ થ્રી સીએચ ટુ સીએચ થ્રી સીએચ થ્રી સીએચ ટુ સીએચ થ્રી આને કહેવાય પ્રોપેન કારણ કે એક બંધ છે ને એટલે છે એન
અને ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન. તો આવા ચાર પાંચ દસ બાર ગમે તેટલા હોઈ શકે એ બધા સરળ શૃંખલા વાળા કાર્બનિક સંયોજનો કહેવાય. એમાં પાછા દ્વિબંધ બી હોઈ શકે, હો એવું જરૂર નથી, દ્વિબંધ પણ હોય ત્રિબંધ પણ હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે આમાં અહીંયા દ્વિબંધ છે તો તમારે આના ત્રણ બાકી, આના બે અને એક ત્રણ એક જ બાકી, આના બે અને બે ચાર બે જ બાકી. તો આ બન્યું સીએચ થ્રી સીએચ સીએચ ટુ. આને કહેવાય પ્રોપીન, કારણ કે દ્વિબંધ છે ને એટલે આલ્કીન કહેવાય પ્રોપીન. તો તમે જુઓ કે આવા દ્વિબંધ ત્રિબંધ ગમે તેટલા બની શકે. તો આવા હાઇડ્રોકાર્બન ને આપણે સરળ શૃંખલા વાળા કહીશું. બીજા શાખીય શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન્સ અથવા સંયોજનો શાખીય. હવે તમને એમ થાય સાહેબ શાખીય એટલે શું? તો આમાં કેવું હોય કે માનો કે આ કાર્બન છે ત્રણ, બરાબર. હવે ચોથો કાર્બન અહીંયા જોડાવાને બદલે જો અહીંયા જતો રહ્યો ને અહીંયા, તો આ શાખામાં ગયેલો કાર્બન આવી રીતના એ આવી રીતના જ, જો અહીંયા હોત ને અહીંયા તો એને આમ લાફો મારો એટલે આમ સીધો થઈ જાય. પણ પહેલા અને છેલ્લા કાર્બન સિવાય વચ્ચે ગમે ત્યાં કાર્બન શાખામાં જતો રહે તો એને પછી તમે સીધો ના કરી શકો, એ આમ જ રહે. તો અત્યારે તમે જો આવી રીતના, તો હવે દરેક કાર્બનના હાઇડ્રોજન પૂરા કરો તો ચાર થઈ ગયા. આના જો એક બે ત્રણ જ તો એક જ બાકી ચાર. આના જો એક બે ત્રણ ચાર. આના જો એક બે ત્રણ ચાર. તો આને આપણે આ રીતે લખાય ને સીએચ થ્રી સીએચ સીએચ થ્રી શાખામાં અને સીએચ થ્રી. તો આ શાખીય આલ્કેન થયા કે જેમાં એક કે વધુ જગ્યાએ કાર્બન શાખામાં જતો હોય. એવું જરૂર નથી એક જ જગ્યાએ, આ રીતે બી હોય, આ રીતે બી હોય બે જગ્યાએ શાખામાં. તો તમારે એક અને ત્રણ ચાર, એક અને ત્રણ ચાર, એક અને ત્રણ ચાર, ત્રણ અને એક ચાર, ત્રણ એક ચાર અને તો આવી રીતના સંયોજન બને. આ બધા શાખા વાળા કહેવાય. શાખામાં પાછા દ્વિબંધ બી આવે, હો એવું જરૂર નથી કે એક બંધ જ આવે, દ્વિબંધ પણ. પણ આના જે નામ આપવાના ને નામ એ થોડા સમજજો, બરાબર. આનું નામ આપવાનું સમજજો. એક તો તમને ક્યાંય દ્વિબંધ દેખાતો નથી, બરાબર, દ્વિબંધ ક્યાંય નથી. અને લાઇનમાં કેટલા કાર્બન છે લાઇનમાં? તો જો એક બે ત્રણ એટલે એને પ્રોપેન કહેવાય. એક બે ને ત્રણ એટલે પ્રોપેન તો છે, પણ જે શાખામાં ગયું ને આ એને કહેવાય મિથાઇલ સમૂહ. મિથાઇલ એક કાર્બન હોય ને એમાં સીએચ ફોર હોય એટલે મિથેન કહેવાય, પણ એમાંથી એક ઓછો કરી દઈએ તો એને મિથાઇલ કહેવાય. મિથાઇલ અને કયા નંબર ઉપર ગયો? બીજા નંબર ઉપર, એક અને બે, ટુ મિથાઇલ પ્રોપેન કહેવાય. બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ, અહીંથી ગણો તો બે, અહીંથી ગણો તો પણ બે. આ બધું હું હજી ડિટેલમાં સમજાવવાનો છું. અત્યારે માત્ર શાખીય શૃંખલા વાળા સંયોજનો કેવી રીતે બને એનું એક માત્ર સમજણ. એમાં દ્વિબંધ પણ આવી શકે એવું કઈ નહીં, ત્રિબંધ પણ આવી શકે. માનો કે આમ હોય આમ તો દ્વિબંધ આવ્યો, અને શાખામાં માનો કે કાર્બન મૂકવા તો શાખીય થયો. શાખા અહીં ના બનાવાય, અહીં ના બનાવાય, બાકી ગમે ત્યાં વચ્ચે બનાવાય. તો અહીંયા એક ને ત્રણ ચાર, અહીંયા એક ને ત્રણ ચાર, અહીંયા એક ને ત્રણ ચાર, છેડા તો ખબર જ છે બધા સીએચ થ્રી હશે. હવે આ જો બે ને એક ત્રણ એક ચાર, આ જો બે અને બે ચાર કશું જ નહીં. આ તો આમાં ચાર સીધા છે ને, ચાર સીધા છે એટલે બ્યુટીન કહેવાય. બ્યુટીન ચાર ને બ્યુટ કહેવાય, બ્યુટ બ્યુટેન બ્યુટીન બ્યુટાઇન.
તો ચાર કાર્બન છે એટલે બ્યુટેન, પણ બે દ્વિબંધ છે એટલે બ્યુટીન, અને બંધ બીજા નંબરે છે, બરાબર છે, એટલે એક ને એક બે, તો ટુ મિથાઇલ બ્યુટીન, ટુ મિથાઇલ બ્યુટીન. અને અહીંથી ગણો તો એક બે ત્રણ થાય, તો નાનો નંબર હંમેશા સાચો, મોટો નહીં નાનો, અહીંથી બે અહીંથી ત્રણ તો નાનો સાચો, ટુ મિથાઇલ બ્યુટીન, બરાબર. અને અહીંયા પાછો બીજા નંબરે દ્વિબંધ છે ને એટલે એના કારણે નામ થોડું બદલાય. આ તમારા કોર્સની બહાર છે, 11-12 કેમિસ્ટ્રીના સાહેબ વધુ સારી રીતે સમજાવશે, બરાબર. ટુ મિથાઇલ ટુ બ્યુટીન આવે, બીજા નંબર ઉપર છે એટલા માટે, ટુ મિથાઇલ ટુ બ્યુટીન એટલા માટે. આવું આવતું નથી તમારે, પણ મેં તમને એટલે સમજાવ્યું કે તમારે શાખીય આલ્કેન કેવા હોય ખબર પડે. અને ત્રીજા આવશે ચક્રીય શૃંખલા વાળા, ચક્રીય શૃંખલા વાળા સંયોજનો. હવે તમે સમજો ચક્રીય એટલે શું, તો જે કાર્બન હોય ને, કાર્બન એ આ રીતે વલય બનાવે. આ પહેલો કાર્બન છે, બરાબર, આ પહેલો, પછી આ બીજો, પછી આ ત્રીજો, પછી આ ચોથો, પછી આ પાંચમો, પછી આ છઠ્ઠો. આ છઠ્ઠો કાર્બન પહેલા સાથે જોડી જાય, છેલ્લો કાર્બન પહેલા સાથે, તો પછી એને વલય કહેવાય, વલય. અને એને ચક્રીય શૃંખલા વાળા સંયોજનો કહેવાય. કે પહેલો કાર્બન જ્યારે છેલ્લા કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવે, તો તેથી બનતા કાર્બનિક સંયોજનોને ચક્રીય સંયોજનો કહેવાય, ગોળ. અને હવે દરેકની ચાર પૂરી કરો, તો જો એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, ત્રણ ચાર, ત્રણ ચાર, ત્રણ ચાર, ત્રણ ચાર. તો આને છે ને, આને આવું કહેવાય, સીએચ ટુ 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 અને સીએચ ટુ, આવી રીતે એકબીજા સાથે જોડીએ. એટલે બધા સમજી જાય કે આ જ છે. સીએચ ટુ લખવાની જરૂર નહીં, કાર્બન લખવાની જરૂર નહીં, ફક્ત આમ. આને સાયક્લોહેક્ઝેન કહેવાય, સાયક્લોહેક્ઝેન. હેક્ઝેન એટલા માટે કે આમાં છ કાર્બન છે, એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે હેક્ઝેન. અને સાયક્લો એટલે ચક્રી. અને જો તમે આમાં દ્વિબંધ બનાવો, દ્વિબંધ ખાલી આમ કરો, બરાબર, આમ આમ, એક નહીં ને એક જગ્યાએ દ્વિબંધ બને, તો બધાના એક એક જ ઘટી જાય. તમે જો ચાર બંધ કરવા માટે એક એક જ ઘટાડવા પડે બધાને. આ કાર્બન ના જો બે ત્રણ ને એક ચાર, બે ત્રણ ને એક ચાર, દરેક ના ચાર ચાર, જો બે ત્રણ ને એક ચાર. તો આ જે બન્યું ને એમાં ખાલી તમે આમ કરો ને, તો બેન્ઝીન આમ બી કરાય અને આમ પણ કરાય, એક નહીં ને એક દ્વિબંધ, તો આને બેન્ઝીન કહેવાય. બેન્ઝીન તમે નામ સાંભળ્યું હશે, બેન્ઝીન, એ બેન્ઝીન. તો અહીંયા આપણે છે ને આપણા સવાલો નો જવાબ વિડીયો અટકાવીએ છીએ, બરાબર. પછી આપણે નવા વિડીયોમાં આગળ વધવાના છીએ.